પોરબંદર શામનગર રોડ ઉપર મજીવાણ અને સોઢણા વચ્ચે આવેલ વર્તુ નદી ઉપર નો મોટો પુલ ઘણા સમય થી ખુબ જ જર્જરિત હાલત માં છે જેથી આશરે એકાદ વર્ષ પહેલા પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એ જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવેલ હતી જેથી ભારે વાહનોને રામવાવથી કુણવદર મોરણા પારાવાડા ભૂમિયાવદર થઈને સોઢાણા ડાયવર્ઝન આપવામાં આવેલ જેથી ભારે વાહનોને ચૌદ થી પંદર કિલોમીટર રન વધી જતો હતો અને ઇંધણ તેમજ સમયનો વ્યય થતો હતો જેથી જર્જરીત પુલની બાજુમાં બેઠો પુલ બનાવવામાં આવેલ પરંતુ આ બેઠો પુલ બન્યાને એકાદ માસ બાદ ચોમાસું આવી જતા અને પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડતા આ ડાયવર્ઝન આપેલ પુલના કામ માટે લોટ પાણી અને લાકડા જેવો બનાવેલ હોવાથી એક સાઈડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો જોકે પારાવાડાની બાજુમાં વર્તુ નદી ઉપર બેઠો પુલ છે તે પારાવાડા ગામના સરપંચના જણાવ્યા મુજબ સો વર્ષોથી અડીખમ છે કારણ કે તે પુલ રાજાશાહીના વખતનો છે જેથી સો વર્ષમાં વર્તુ નદીના અનેક ધસમસતા પૂરને તે પુલ ઉપરથી પસાર થયેલ છે પરંતુ કાંકરે પણ હાલતી નથી અને મજીવાણા સોઢાણા વચ્ચેનો બેઠો પુલ એક જ વરસાદમાં ધોવાઈ ગયેલ જેથી ભારે વાહનોને ફરીથી રામવાવથી ભૂમિયાવદર સુધીને ડાયવર્ઝન કરવામાં આવેલ ત્યારબાદ મજીવાણા સોઢાણા વચ્ચેનો ડાયવર્ઝન પુલનું બે વખત સમારકામ કરવામાં આવેલ પરંતુ અત્યારે પણ એક સાઈડમાં મોટા કાંકરા અને મોટા પથ્થરો રાખીને સમારકામ કરવામાં આવેલ છે પરંતુ આ કાકરા અત્યારે હાલ ઉખડી ગયેલા અને વેર હોવાથી વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડી રહી છે વધુમાં ખેડૂતોના જણાવ્યા મુજબ વાવકૂવામાં પાણી ખૂટવા લાગેલ છે અને ઉનાળુ પાક માટે વર્તુ નદીમાંથી પાણી છોડવાની માંગણી પણ કરવામાં આવેલ છે તો ઉનાળામાં પાક માટે વર્તુ ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે આ ડાયવર્ઝન આપેલ બેઠા પુલ ઉપરથી વર્તુ પાણી ત્યારે આ પુલ ફરીથી ધોવાઈ જશે વાહન ચાલકોને ફરીથી રામવામ ભૂમિયાવદર ડાયવર્ઝન આપવામાં આવશે જેથી વાહન ચાલકોને અત્યારના ઈંધણના ભાવ ભડકે બોલે છે તો આ બાબત તંત્રએ વહેલી તકે વર્તુ નદીને પાણી છોડવામાં આવે તે પહેલા આ બેઠો પુલની સાઈડો મજબૂત બનાવી આપવી જોઈએ વધુમાં આજે તારીખ અઢાર સાંજના આઠ વાગે એક પેસેન્જર ભરેલ ટ્રાવેલ્સ ની બસ આ બેઠા પુલ ઉપર જે કાંકરા ઉખડે છે તે સ્લીપ થઈ ગઈ છે તો તાત્કાલિક આ ડાયવર્ઝન પુલ નું સમારકામ ખૂબ જ જરૂરી છે રિપોર્ટર ધીરુભાઈ નિમાવત સાથે ભોલાભાઈ ખૂટી પોરબંદર મારું નામ રામાજી ભીમાજી ઓડેદરા મારું ગામ ફટાણા બાજુની મારી વાડી એ બાજુમાં છે આ પુલ ઘણા વખત પહેલાંનો છે અને જર્જરત થયો તે બાજુમાં ડાયવર્ઝન કહેજો હાં વાહનો માટે પણ ડાયવર્ઝનમાં આ બાજુ મારે વર્તુળ નદીમાં ભવિષ્યમાં પાણી છોડાવવાનું રહે વર્તુ બે ડેમમાંથી તો જો જથ્થો આવે ત્યારે જો આ પથ્થરથી આવું બાંધકામ કરેલ છે એમાં વધારાનું પાણી આવે તો ઉપરથી ધોવાણ થાય તો આ ડાયવર્ઝન ફેલ થાય તો એને વાહનોને છે પારાવાળાને આગ આગળ ઉપરથી ફેરવું પડે એટલે થોડુંક આ ધ્યાન દે જો જરૂર પડે તો વધારાના પથ્થર રાખે અને મજબૂત કામ કરી નાખે તો વાંધો ના આવે